હવે તમારા માટે ખુશીના સમાચાર છે હવે મોલ કે મલ્ટીપ્લેક્સમાં નહીં ચૂકવવા પડે પાર્કિંગના પૈસા ગુજરાત હાઈકોર્ટે આપ્યો અગત્યનો ચુકાદો હવે પછી ના પૈસા માંગશે તો થશે કડક કાર્યવાહી પાર્કિંગ ચાર્જ ઉઘરાવતા મોલ અને મલ્ટીપ્લેક્સ મામલે ગુજરાત હાઈકોર્ટે અગત્યના ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે આ અંગે ચુકાદો આપ્યો છે કે મોલ અને મલ્ટીપ્લેક્સ હવેથી પાર્કિંગ ચાર્જ લઈ શકશે નહીં અને જો કોઈ મોલ કે મલ્ટીપ્લેક્સના સંચાલકો ગેરકાયદેસર રીતે લોકો પાસેથી ચાર્જ લેતા ઝડપાશે તો કોર્પોરેશન અને રાજ્યની પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી શકશે પાર્કિંગ ચાર્જ મામલે એસી ખંડપીટનો આજે મહત્વનો નિર્ણય લીધો છે છેલ્લા એક વર્ષથી મોલ સંચાલક અને સરકાર વચ્ચે લડાઈ ચાલી રહી હતી ત્યારે મોલ માલિકોએ પાર્કિંગ ચાર્જ વસૂલવાની સત્તાનો જવાબ રજૂ કર્યો હતો સંચાલકોએ પોલીસ કમિશનરને મળેલી સત્તાને પણ પડકારી હતી સરકાર હાઈકોર્ટ ધ ઓનરેબલ ધ ચીફ જસ્ટિસ એન્ડ ઓનરેબલ જસ્ટિસ બેરેન વૈષ્ણવે ખૂબ જ મહત્વનો ચુકાદો આપ્યો છે મલ્ટીપ્લેક્સિસ જે કારપાક રિલેટેડ ફીઝ અને પાર્કિંગ ચાર્જીસ લેવી કરતા હતા એને ચેલેન્જ કરતી સિંગલ જજમાં મેટર ચાલી હતી ઓનરેબલ સિંગલ જજે કહ્યું કે મલ્ટિપ્લેક્સ ઓનર્સને અધિકાર છે કે એ લોકો કાર પાર્કમાં ફીઝ ચાર્જ કરી શકે અને સ્ટેટ ગવર્મેન્ટને પોલિસી ઘડવાનો આદેશ કર્યો હતો આ જ ઓર્ડરને પડકારતા ઓનરેબલ ડિવિઝન બેન્ચમાં પિટિશન ફાઇલ અપીલ ફાઇલ થઈ હતી ઓનરેબલ ડિવિઝન બેન્ચે હોલ્ડ કર્યું છે કે ધી ઓર્ડર ઓફ ધ લર્નર સિંગલ જજ ડાયરેક્ટિંગ કે પોલિસી શૂડ બી ફ્રેમ્ડ ઇઝ નોટ સસ્ટેનેબલ લેજિસ્લેટર લેજિસ્લેચરને આ રીતે આદેશ ના આપી શકાય કે પોલિસી અને લો ઘડે અને સાથે સાથે એમ હોલ્ડ કર્યું છે કે આ મલ્ટીપ્લેક્સીસ અને જે મોલ ઓનર્સ છે તે કારપાકની ફીઝ નહીં લઈ શકે અને પોલીસ ઓથોરિટીઝે જે રીતે એક્શન ઇસ્યુ કરી છે બાય વે ઓફ નોટિસિસ ઓર્ડર્સ એક્સેટ્રા એ બધા જ ઓર્ડર્સ અને નોટિસિસને યથાવત રાખી છે દેટ્સ રાઇટ આજ પછી પોલીસ અથોરિટીઝે જે રીતે નોટિસિસ ઇસ્યુ કરી છે એ પ્રમાણે મોલ્સ અને મલ્ટીપ્લેક્સીસમાં કાર પાર્કિંગ ની ફીસ નહીં લેવી કરી શકાય ઉલ્લેખનીય છે કે ગત વર્ષના ઓક્ટોબરમાં મોલ અને મલ્ટીપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે મોલ અને મલ્ટીપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી કામચલાઉ રાહત આપી હતી જો કે હવે તેઓ કોઈ ચાર્જ વસૂલી શકશે નહીં બ્યુરો રિપોર્ટ નિર્વાણ ન્યૂઝ